શું તમને ખ્યાલ છે યામાહાની વાત આવે એટલે કોઈ પણ કહે વાહ તે ખૂબ જ શાનદાર છે તો યામાહા વિશે વિચારો તો શું ખ્યાલ આવે રેસિંગ ઓબવિયસલી કેમ કે યામાહાની તમામ બાઇક રેસિંગ માટે જ બની છે મોટો જીપી R1 બરાબર ને સાચી વાત છે યામાહાનું બીજું નામ રેસિંગ બાઇક છે અને પાછલા કેટલાક વર્ષોમાં અદ્ભુત ટેકનોલોજી વિકસિત કરી છે તેમના રેસિંગ બાઇકમાં હા મને ખબર છે આ ટેકનોલોજીમાં છે અદ્ભુત ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ એટલે કે ટૂંકમાં TCS સાચે યામાહાનું નિર્માણ જ રેસિંગ સુપર બાઇક તરીકે થયું છે જે બીજા રેસર્સથી આગળ નીકળી જવા માટે બેસ્ટ પરફોર્મન્સ આપે છે અને તે માટે યામાહામાં છે અદ્ભુત ટ્રેક્શનલ ગ્રિપ હા ટેકનોલોજી એટલી જોરદાર છે કે તેનાથી કમ્ફર્ટેબલ કોન્ફિડન્સ સાથે બાઇક રાઇડિંગ કરી શકો છો અને જીતની શક્યતા વધી જાય છે અને વધુ સમજવા માટે ચાલો જોઈએ ટ્રેક્શન કંટ્રોલ કેવી રીતે કામ કરે છે ઠીક છે તમે જ્યારે બાઇકના થ્રોટલને ઓપન કરો છો ત્યારે ફ્રન્ટ અને રિયર વ્હીલમાં લાગેલા સેન્સર પર ટ્રેક્શન કંટ્રોલથી જે સ્પીડમાં ફરે છે તેના પર નજર રાખે છે જ્યારે પણ એન્જિન કંટ્રોલ યુનિટને ખબર પડે છે કે રિયર વ્હીલ ફ્રન્ટ વ્હીલની તુલનામાં વધારે ફાસ્ટ ફરે છે તો તે એન્જિન ઇન્જેક્શનની સાથે સાથે ઇગ્નિશન ટાઈમિંગને પણ કંટ્રોલ કરે છે એન્જિન રિયર વ્હીલને ઝડપથી મળતા પાવરને ઓછો કરે છે જેનાથી તે બેલેન્સ સ્પીડથી ફરે છે અને તે સ્લિપિંગ અને સ્વિંગથી બચાવે છે અને આ પાવરફુલ ટેકનોલોજી માટે ખરેખર થેન્ક્સ કહેવું પડે આમ પણ હવે રેસિંગ બાઇક વધારે ઇફિશિયન્ટ છે શરત લગાવી લો કેમ કે ટેકનોલોજી માત્ર પાવરફુલ રેસિંગ બાઇક માટે જ નથી પણ આ ટેકનોલોજી તો નોર્મલ રોજ સવારી કરવાવાળા એટલે ઓછી સીસીની બાઇક માટે પણ ઉપયોગી છે હા આ જ તો છે યામાહાનો જાદુ બીજાથી તદ્દન અલગ યામાહાની આ ટેકનોલોજીની મદદથી રેસિંગ બાઇક સામાન્ય રસ્તામાં સડસડાટ રસ્તો શોધી લે છે હા મને ખબર છે હવે અમે તમને જણાવશું કે કોઈ પણ કન્ડિશનમાં ભારતીય રસ્તાઓ પર આનાથી શું ફાયદો થશે ચેલેન્જિંગ કન્ડિશનમાં એકદમ સચોટ વાત એ છે કે ભારતના ગમે તે શહેરની વાત કરીએ તો પણ આ ટેકનોલોજી ખૂબ જ અવિશ્વસનીય છે દાખલા તરીકે ગમે તેવા ટ્રાફિકમાં જ્યારે તમે શાર્પ ટર્ન લો ત્યારે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ રિયર વ્હીલના પાવર ટ્રાન્સફરને કંટ્રોલ કરે છે જેથી એ વાત તો કન્ફર્મ છે કે ફ્રન્ટ વ્હીલથી વધારે રિયર વ્હીલ નહીં જ ફરે એટલે ચિંતાની કોઈ વાત નથી તમે ફટાફટ આસાનીથી વળાંક લઈ શકો આ તો સિટીની અંદરની વાત થઈ સિટીની બહાર જાઓ ત્યારે શું થશે તો સિટી બહાર જ્યારે કાચો રસ્તો હોય કાંકરીઓ હોય તો પણ ટેન્શનની વાત નથી ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ છે ને જે રિયર અને ફ્રન્ટ વ્હીલની સ્પીડને મેચ કરે છે જેનાથી કંટ્રોલ રાઇડિંગ માટે વધારે ટ્રેક્શન ગ્રીપ મળે છે ને જોરદાર એકદમ જોરદાર હું વિચારતો હતો કે ભીના રસ્તા પર શું થશે ભીના રસ્તા પર પણ ટેન્શન નહીં લેવાનું રોડ ભીનો હોય અને તમે જતા હોય તો ટેન્શન નથી કેમ કે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અચાનકથી રિયર વ્હીલમાં વધુ માત્રામાં પાવર નથી મોકલતી જેનાથી તે કંટ્રોલ બહાર થવાનું કે બાઇકના અસ્થિર થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે વાહ આનાથી તો મને શાંતિ મળી ગઈ હવે હું મારી રાઇડને માણી શકું છું કોઈ પણ બીક વગર આ તો પ્રશંસનીય વાત છે કે યામાહા આટલું બધું કરે છે જેનાથી આપણી રાઇડ બને વધારે ઉત્તેજક અને સમૃદ્ધ યુ બેટ દે આર મોર પાવર ટુ યામાહા